કપાસની ખેતી કરતા અનેક ખેડૂત મિત્રો અવારનવાર અમને પૂછતા હોય છે કે પરાશરા ભાઈ ત્રીસ મણ વિઘે કપાસ છે તે આપણે ઉતારવો હોય તો આપણે શું કરવું પડે હવે ખેડૂત મિત્રો ત્રીસ મણ કપાસ વિઘે કરવો હોય તો ખાસ કરીને પહેલા તો એક વાત હું તમને જણાવી દઉં કે અમારા અનુભવ પ્રમાણે પ્રગતિશીલ ખેડૂતો 30 થી 35 મણ કપાસનું વિગાदित ઉત્પાદન લે છે તેવા ખેડૂત મિત્રો દર વર્ષે વિઘે એક ટ્રોલી જે આપણે એક ટ્રેલરની આખી આખી લારી છે ત્યાં છાણિયા છાણિયા ખાતર અથવા તો ગેટા બકરાની લેન્ડિયોનો ખાતર હોય કે મોટા ડ્રોનનો ટૂંકમાં વિઘે એક ટ્રોલી છે તે આખી ભરી દેતા હોય છે આ ઉપરાંત ગુલાબી ઈયળના નિયંત્રણ માટેના સમયસરના પગલાંઓ ભરે છે ખાસ કરીને દેશી પ્રકાશ પિંજર ફેરોમેન ટ્રેપ અને નોન બીટી કપાસનું વાવેતર કરે છે આ ઉપરાંત સમયસર રાસાયણિક ખાતરો છે દાખલા તરીકે આપણે જે મ્યુરેટ ઓફ પોટાસ સાહીઠ ટકા આવે છે તેનો ઉપયોગ ટપક પીએચ પદ્ધતિમાં કરે છે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપે છે એમોનિયમ સલ્ફેટ ખાતર છે અને ઉપર છંટકાવમાં પચાસ ચાલીસથી પચાસ ચીંડવા થઈ ગયા હોય ત્યારે તેર ઝીરો પિસ્તાલીસના અઠવાડિયાના ગાળો રાખીને ઉપર બે છંટકાવ છે તે કરી લેતા હોય છે આ ઉપરાંત ક્યારેક સ્પેશિયલ ડોઝ તરીકે કેલ્શિયમ નાઇટ્રેટ અને તેની સાથે બોરોન વીસ ટકા એસપી પાવડરનો સ્પેશિયલ ડોઝ છે તે મારીને ફ્લાવરિંગ છે તે વધારતા હોય છે આ ઉપરાંત ચાર ફૂટનો કપાસ થઈ જાય ત્યારે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર પીજીઆર એટલે કે મેપિક્વેટ ક્લોરાઈડ જે પાંચ ટકા આવે છે તે ચાર ફૂટનો કપાસ થઈ ગયો હોય ત્યાર પછી છંટકાવ કરે છે અને માઇક્રોન્યુટ્રીઅન્ટ છે જેવા કે જિંક છે બોરોન છે મોલિપડેનમ છે મેગેન મેંગેનીજ છે આવા પોષક તત્વોવાળા માઇક્રોન્યુટ્રીઅન્ટ છે તે ઉપર છંટકાવમાં વાપરતા હોય છે આ ઉપરાંત ક્યારેક સમય મળે તો ઘણી વખત આંકડો છે તે પણ કપાસના પાકને પિયત સાથે આંકડો છે તેનો અર્ક છે બોળો બનાવીને કાઢેલું જે દ્રાવણ છે તે પણ આપતો હોય છે અને ત્રણથી ચાર વખત જીવામૃત છે જે આપણે જે નાશક જે પેન્ડિમિથેલિન આપણે જેમ મૂકી છૂટું પિયત આપતી વખતે તેવી રીતે જીવામૃત છે તે ત્રણથી ચાર વખત કપાસની સિઝનમાં વાપરી લેતા હોય છે આવી કાળજી પ્રગતિશીલ ખેડૂતો ત્રીસથી પાંત્રીસ મણનો વિઘાદીઠ ઉતારો મેળવવા આવી બધી ટેકનિકો છે તે ખેડૂત મિત્રો અપનાવે છે ખાસ કરીને ત્રીસથી પાંત્રીસ મણ કપાસ પકવે છે તેવા ખેડૂત મિત્રો છે તે હાઈ લેવલની જંતુનાશક કે ફૂગનાશક દવાઓના છંટકાવ પણ નથી કરતા હા ખેડૂત મિત્રો ઝાકળ આવતી હોય ત્યારે ફાલ ન ખરે અને નાના ઝીંડવા છે તે ખરી ન પડે તેના માટે ફૂગનાશકની સાથે બોરોન છે તેનો પણ છંટકાવમાં ઉપયોગ કરી લેતા હોય છે ઝીંડવા ભરાવદાર થાય તે માટે ઉપર છંટકાવમાં એક કિલો પેકિંગ વાળું જે ઝીરો જીરો પચાસ ખાતર આવે છે તેનો પણ છંટકાવમાં ઉપયોગ કરી લેતા હોય છે આ ઉપરાંત ફૂગના રોગોના નિયંત્રણ માટે યક્ઝાકોના છે અથવા તો એક્ઝાકોનાઝોલ સાથે કાર્બન ડાઇઝિયમનું મિશ્રણ આવે છે તેવા ફૂગનાશકોના છંટકાવ કરી લેતા હોય છે ખૂણિયા ટપકા હોય તો કોપર ઓક્ઝિકલોરાઈડ પચાસ ટકા જે વેટેબલ પાવડર આવે છે તેની સાથે સ્ટ્રેપ્ટોસાયક્લિન જે છ ગ્રામનું પાઉચ આવે છે જે એક પંપમાં દોઢ ગ્રામ નાખવાનું હોય છે તો તેના પણ છંટકાવ છે તે કરી લેતા હોય છે આવી બધી માવજતો છે તે ત્રીસથી પાંત્રીસ મણ કપાસ પકવતા ખેડૂત મિત્રો કપાસના પાક કરે છે અને કુદરતી વાતાવરણ સમૂહ રહી જાય ગુલાબી ઈયળનો એટેક છે તે ઓછો હોય તો ત્રીસથી પાંત્રીસ મણ પ્રગતિશીલ ખેડૂતો છે તે આવી માવજતો દ્વારા કપાસનો વિઘાદિત મણિકા છે ત્રીસથી પાંત્રીસ મણ વિઘે કાઢતા હોય છે તો ખેડૂત મિત્રો આ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી તમે પણ આવી માવજતો અપનાવીને કપાસનું ત્રીસથી પાંત્રીસ મણનો વિઘાદિત ઉતારો લ્યો સારા બજાર ભાવો મેળવો અને કપાસની ખેતીમાં ખૂબ પ્રગતિ કરો તેવી આશા સાથે આપણે આ માહિતી પૂરી કરી છે ખેડૂત મિત્રો અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનો નિર્ણય તમે લઈ શકો છો કારણ કે અમારાથી પણ વધારે માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં તમારો અભિપ્રાય છે તે આપી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો